જય સ્વામિનારાયણ. આજે ભગવાને મસ્તની સ્વામિનારાયણ ખીચડી ધરાવી છે, ઘરનું દહીં ધરાવ્યું છે. દહીં એટલું મસ્તનું બન્યું છે, ટેસ્ટી પણ છે દહીં, ને ખીચડી પણ સરસ ટેસ્ટી બની છે. પ્લીઝ તમે લોકો પણ બનાવજો. ચાલો હું ભગવાને હવે થાળ જમાડી દઉં. મારે ઘેર રૂડી રાંધી મે રસિયાજી કાચે ખીચડી રે, રૂડી રાંધી મે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ શ્લોક. આજે મેં બનાવી છે સ્વામિનારાયણ ખીચડી, ને આજે ખીચડીની રેસીપી હું શેર કરવાની છું. તો પ્લીઝ મારો વિડીયો એન્ડ સુધી જોજો. જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ પણ કરી દેજો. સરસ ટેસ્ટી બની છે, અને પરફેક્ટ માપ સાથે હું તમને રેસીપી શેર કરું છું. ને સ્વામિનારાયણ ખીચડી ખૂબ જ પ્રખ્યાત છે બધા દેશોમાં, અને ઇન્ડિયામાં તો ખૂબ જ પ્રખ્યાત છે. તો હું આજે તમને રેસીપી શેર કરું છું. પ્લીઝ એન્ડ સુધી વિડીયો જોજો. આજે હું બનાવું છું સ્વામિનારાયણ ખીચડી. તો તેના માટે જોઈએ છે તેલ. સ્વામિનારાયણ ખીચડી બનાવવા માટે તેલ મૂક્યું છે 1.5 ટેબલ સ્પૂન. એમાં હું મૂકીશ 1 ટીસ્પૂન ઘી. સ્વામિનારાયણ ખીચડી બનાવવા માટે તેલ ને ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં મૂક્યું છે રાઈ અને જીરું મૂકવાની છું. હું મૂકીશ ઘી ને તેલમાં મૂકીશ રાઈ ને જીરું 1.5 ટીસ્પૂન છે. ગેસને ધીરો કરી દેવાનો. તેમાં મૂકવાની છું તજ ને લવિંગ. તમાલપત્ર મૂકવાની છું, 2 તમાલપત્ર મૂકીશ. 2 લાલ મરચાં મૂકીશ. લીમડો મૂકીશ. લીમડો મૂકો, કાજુ મૂકી દેવાનો. કાજુ મૂકવાના ને સાથે સાથે આદુ 1 ટીસ્પૂન, આદુ ટીસ્પૂન, મરચું 1 ટીસ્પૂન. પછી મેથી દાણા મૂકી દેવાના 5 થી 6. પછી આદુ ને મરચાને શેકી લેવાનું, ને પછી એમાં મૂકવાનું, પછી મૂકવાનું એમાં પાનગોભી એટલે કે કોબી મૂકવાનું. 1 વાટકી મેં કોબી મૂકી ને ગેસને ધીરો કરી દેવાનું. મેં કોબીને શેકી લેવાની. થોડી શેકાઈ જાય એટલે તેમાં ગાજર મૂકી દેવાના. પછી મારી પાસે વાલોર હતી તે મૂકી, બટેટા મૂકી દેવાના 1 વાટકી બટેટા મૂક્યા. એટલે મેં બધું એક સરખો માપ લીધો છે. વટાણા પણ 1 વાટકી લીધા છે. પછી સ્વીટ કોર્ન પણ 1 વાટકી લીધા છે. એમાં મૂકીશું 1.5 ટીસ્પૂન સોલ્ટ, 1.5 ટીસ્પૂન હળદર મૂકી. હવે હલાવી લેવાનું. સ્વામિનારાયણ ખીચડી માટે યલો કલર આવવો જોઈએ, ખીચડી માટે એટલે કે પીળો કલર આવવો જોઈએ. પછી હું થોડી હળદર મૂકીશ. હવે છે ને વેજીટેબલને થોડી વાર શેકી લેવાનું એટલે કે 1 થી 2 મિનિટ, ને પછી છે ને ખીચડી મૂકીશું. ને આ જ્યારે હું ખીચડી મૂકીશ ને ત્યારે હું કિસમિસ મૂકીશ એટલે કે કાળી દ્રાક્ષ મૂકીશ. પણ મારી પાસે છે ને યલો દ્રાક્ષ હતી નહીં એટલે મેં કાળી દ્રાક્ષ મૂકવાની છું. જેવી રીતે ચડવા દેવાનું 1 થી 2 મિનિટ, ને પછી છે ને ચડવા દેવાનું, ને પછી છે ને ખીચડી આપણે એમાં મૂકીશું. હવે એમાં થોડી વાર રહીને પછી ધાણા જીરું મૂકી દેવાનું. વેજીટેબલને 1 થી 2 મિનિટ ઢાંકી દેવાનું. વરાળ વરે ને ત્યાં સુધી વેજીટેબલને ઢાંકી દેવાનું છે.
વરાળ ભરાઈ ગઈ છે. વરાળ તમને દેખાતી હશે. મેં 2 કપ મેં ખીચડી લીધી હતી તો એ મૂકી દેવાની. તમને એવું લાગે કે નિમકે મોરું છે હવે જો મેં ખીચડી મૂકી દીધી છે ને થોડી વાર છે ને વેજીટેબલ સાથે આપણે શેકવાની છે એની સાથે જ. આવી રીતે છે ને આપણે મિક્સ કરી લેવાની છે વેજીટેબલ સાથે ખીચડીને, એટલે કે દાળને ચોખાને આપણે મિક્સ કરી લેવાના છે. જો મેં મિક્સ કરી લીધા છે, આવી રીતે દાળને ચોખાને મિક્સ કરી લેવાના છે. હવે છે ને વરાળ વરે ને ત્યાં સુધી આપણે ખીચડીને ઢાંકી દેવાની છે. હવે છે ને કિસમિસ પણ અંદર મૂકી દીધા છે, કિસમિસ પણ મૂકી દેવાના ને ચેક કરી લેવાનું કે ખરાબ છે કે નહીં. ફરીથી આવી રીતે હલાવી લેવાનું ખીચડીને, ફરીથી હલાવી લેવાની આવી રીતે. હવે છે ને ફરીથી ઢાંકી દેવાનું. ફરીથી ઢાંકી દઈશ વરાળ વરે ને ત્યાં સુધી. જો વરાળ ભરાઈ ગઈ છે. હવે છે ને ફરીથી એને ચેક કરી લેવાની કે નીચે બેસે છે કે નહીં, ને મિક્સ કરી લેવાની વેજીટેબલ સાથે સ્વામિનારાયણ ખીચડીને. રાઈટ, હવે છે ને એમાં આપણે પાણી ઉમેરશું. હવે આપણે પાણી મૂકશું ખીચડીની અંદર. ટુ કપ, 3 કપ ને 4 કપ, રાઈટ, 4 કપ મેં પાણી મૂક્યું છે. 4 કપ મેં પાણી મૂક્યું છે એટલે કે ઉકળે ને ત્યાં સુધી થોડી વાર આપણે ઢાંકી દેવાનું છે. હવે જો ખીચડી ઉકળે છે, જોયું, આપણે ધીરે ધીરે એને ખુલ્લી જ ઉકાળવાની છે. 2-3 મિનિટ આપણે એને ઉકાળવાની છે ખીચડીને. ઉફાણે આવે ને એટલે આપણે કુકર બંધ કરશું. ને ખીચડી છે ને આપણે 2-3 મિનિટ આવી રીતે ખુલ્લી ઉકાળવાની છે, પછી આપણે કુકર બંધ કરશું. એટલે દાણો છે ને ફાઈન એકદમ નરમ થઈ જશે ને ખીચડી એકદમ મીણવાળી બનશે. અને ખીચડી અમે બનાવીએ છીએ મગની દાળને ચોખાની ખીચડી અમે બનાવીએ છીએ. હવે ખીચડી સરસની ઉકળી ગઈ છે એટલે આપણે છે ને કુકરનું ઢાંકણું બંધ કરશું ને 2-3 વિસલ આપણે વગાડી લેશું. હવે કુકરના ઢાંકણાને આપણે બંધ કરશું. કરવાનું છે ગેસને સ્લો કરી દેવાનો છે. કુકરના ઢાંકણાને આપણે બંધ કરશું ને છે ને ગેસને ધીરો કરી દેવાનો છે. હવે ગેસને આપણે બંધ કરી દેવાનો છે. ગેસને બંધ કરી દેવાનો છે ને કુકરને છે ને આપણે હટાડવાનું નથી, ત્યાં જ રહેવા દેવાનું છે. ઢાંકણું હવે ખોલી લેવાનું અને તમને બતાવી દઉં સ્વામિનારાયણ ખીચડી કેટલી મસ્ત બની. સ્વામિનારાયણ ખીચડી એટલી મસ્ત બની છે, આવી રીતે મિક્સ કરી લેવાની છે. કેટલી મસ્ત બની છે, બહુ જ મસ્ત બની છે. તમે લોકો પણ બનાવજો. સ્વામિનારાયણ ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે. આ ભગવાનને ધરાઈ આવું અને તમે પણ ધરાવજો ભગવાનને, કે આપણે ગમે અન્ન બનાવીએ એ ભગવાનને જમાડીને આપણે જમીએ ને તો આપણને સાત્વિક, એટલે કે ભગવાનને ધરાવીને આપણે જે પણ વસ્તુ જમીએ ને તો આપણા વિચારો શુદ્ધ બને છે. તો એટલા માટે હું દરરોજ ભગવાનને થાળ ધરાવું છું. ચાલો હું હવે ભગવાનને જમાડી આવું. ઓકે.